હવે આગળ વાત કરીએ તો રાજપીપળા ખાતે 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચ તથા વન સંકુલના પ્રવેશ દ્વારનું વન મંત્રી મુકેશ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ વડિયા પેલેસ સંકુલમાં જે સર્કલ બનાવવામાં આવ્યા છે તે તમામ સર્કલોના નામ નર્મદા જિલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં જે અધિકારીઓ નોકરી કરીને રિટાયર થઈ ચૂક્યા છે તે અધિકારીઓના નામ પર સર્કલના નામ આપવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે અહીં વિશ્રામ ગૃહ, વન કવચ અને આ કેમ્પસમાં સર્કલ બનાવવામાં આવ્યા છે. વન વિશ્રામ ગૃહ ખાતે આવનાર પ્રવાસીઓને પણ રહેવા માટે આપવામાં આવશે. ત્યારબાદ સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડાંગના ઉપવનોની એક શેરીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. વનમંત્રી મુકેશ પટેલે નર્મદાના જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવા લોકોપયોગી બનાવવા અનુરોધ કરી વન સંવર્ધનની કામગીરી કરનારા અધિકારીઓ કર્મીઓને બિરદાવ્યા હતા. જોકે સંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી જણાવ્યું કે જંગલની જમીનમાં ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ. સંસદ મનસુખ વસાવાએ કહ્યું કે બધા મને કહે છે કે સાહેબ આવું બોલશો તો તમને કોઈ વોટ નહીં આપે, પણ મનસુખ વસાવાએ કહ્યું કે હું વોટ માટે રાજકારણમાં નથી આવ્યો, મને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે અને જંગલની જમીન ઉપર થતા ગેરકાયદેસરના ખેડાણને અટકાવવું પણ મારી ફરજમાં આવે છે. નાનુના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે વૃક્ષો શંકર ભગવાન જેવા હોવાનું જણાવી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન સારી કામગીરી કરનારા ફોરેસ્ટરો અને બીટ ગાર્ડને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.